હેલો ફ્રેન્ડ્સ નોલેજ યુઝક્રમનું આપનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો ફ્રેન્ડ્સ આવ બધા મજામાં છો તો ચાલો આ વિડીયોમાં આપણે જોશું ગુજરાતી સાહિત્યના કે જે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન જે લાઈનર છે તો આ વિડીયોમાં આપણે કુલ પચાસ ક્વેશ્ચન જોઈશું આથી પ્લીઝ વિડીયો પૂરો જોજો બધા ક્વેશ્ચન ખૂબ જ યુઝફુલ છે અને આવનારી બધી એક્ઝામમાં ખૂબ જ એમપી થશે તો જે પણ મિત્રો આ ચેનલમાં પહેલી વખત આવેલા છે કે જે મારો વિડીયો પહેલી વખત જોવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમારા માટે આ ચેનલ ખૂબ જ યુઝફુલ છે અને આ ચેનલની અંદર આપણે ગુજરાત સરકારની જે નવી નવી યોજનાઓ છે એના પણ વિડીયો અપલોડ કરીએ છીએ અને જે ગુજરાતી સાહિત્યના તમે આગળના વિડીયો ના જોયા હોય તો ઉપરના આઈ બટન ઉપર ક્લિક કરજો આ વિડીયો જોયા પછી બધા વિડીયોની લિંક તમને મળી જશે અથવા તો આપણે બધાના પ્લે લિસ્ટ બનાવેલા છે ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીશું ચારસોમાં ક્વેશ્ચન છે ભોરી રે ભરવાડ પદના રચયિતા કોણ છે તો ભોરી રે ભરવાડના રચયિતા છે મીરાબાઈ યાદ રાખજો થિગડુ વાર્તાના લેખક કોણ છે તો જે થિગડુ વાર્તાના લેખક છે સુરેશ જોશી કોણ છે સુરેશ જોશી યાદ રાખજો જય ભીખુ એ કયા નાટકના રચયિતા છે એક જ મિનિટ ઓકે જય ભીખુ છે ને એ રસિયો છે નાટક એનું જય નાટક છે રશિયો વાલમ છે તો અંદર તમને એક્ઝામ ઓપ્શન ચાર આપેલા હશે જે નીચેનામાંથી જય ભીખનું નાટક કોણ ક્યુ છે તો રશિયો વાલમ હશે એ તમારે ટીક કરવાનું રહેશે કાફી નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે તો ધીરા ભગતનું કેનું છે ધીરો ભગતનું છે કાફી નામના સાહિત્ય સ્વરૂપ સાથે તો કાફીના પિતા પૂછે તો કોણ આવશે તો કાફીના પિતા છે ધીરો ભગત અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા સ્તુતિ અષ્ટના રચિતા કોણ છે તો આ છે કવિ નાનાલાલની છે યાદ રાખજો અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા આ પંક્તિ કોની છે તો કવિ નાનાલાલ ની છે સદગત નારાયણભાઈ દેસાઈ સદગત ના નારાયણભાઈ દેસાઈની કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઈ શકે છે મારું જીવન એ જ મારી વાણી આ કોનું છે તો યાદ રાખજો મારું જીવન એ જ માની મારી વાણી એ છે નારાયણભાઈ દેસાઈની શૂન્ય પાલનપુરી ઉપનામ ક્યાં કવિનું છે સુલિ શૂન્ય પાલનપુરી આ છે બલુચ અલી ખાન ઉસ્માન ખાનનું યાદ રાખજો બલુચ

ઉપરવાસ કૃતિ કોની છે તો ઉપરવાસ કૃતિ છે ને રઘુવીર ચૌધરીની છે ઉપરવાસ પછી છે આંગળિયાત એ કોની છે આંગળીયાત જોસેફ મેકવાનની છે કોની છે જોસેફ મેકવાનની છે આંગળિયાત પછી લીલુડી ધરતી એ ચૂનીલાલ મડિયાની છે કોની છે લીલુડી ધરતી ચૂનીલાલ મડિયાની ફરી એક ફેરા રિપીટ કરીએ ઉપરવાસ રઘુવીર ચૌધરી આવશે આંગળિયાત જોસેફ મેકવાન આવશે લીલુ લીલુડી ધરતી જે ચુનીલાલ મળી આવશે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો યાદ રાખજો કવિ મહાકવિ પ્રેમાનંદે પ્રેમાનંદે એવી પ્રતિજ્ઞા લીધી હતી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા પ્રેમાનંદે લીધી હતી આ ઘણી ઘણી એક્ઝામમાં પૂછાયેલ ક્વેશ્ચન છે તો યાદ રાખજો સાહિત્યકાર ગૌરીશંકર જોશીનું તખલ્લુસ શું છે

પ્રાણલાલ એદલજી ડોસાનું છે ગુજરાતનો ઇતિહાસ પછી છે મારી હકીકત એ નર્મદની આત્મકથા છે કઈ છે નર્મદની આત્મકથા છે યાદ રાખજો મારી હકીકત એ નર્મદની આત્મ આત્મકથા છે અને દે પ્રબંધ એ કેનું છે તો દે પ્રબંધ છે પદ્મનાભનું તો આની અંદર જે ચોથો વિકલ્પ હશે ને એ ઉપરના તમામ હશે એટલે કે ઈ આન્સર આવ્યો હશે એટલે કે આપણે બધું ખ્યાલ હોવું જોઈએ આથી આપણે જે ચોથો વિકલ્પ હોય છે ઉપરના તમામ કરી શકીએ તો જોડકા જોડો એ છે તો મારી આંખે કંકુના સૂરજ આથમ્યા આ છે રાવજી પટેલ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા આ રાવજી પટેલનું છે જનનની જોડ સખી નહીં જડેરે લોલ આ બોટાદ કરોટાદકરનું છે જનનની જોડ સખી નહીં જડેરે લોલ આ કવિ બોટાદગરની પંક્તિ છે અને હજો હાથ કરતા ને ચિત્ત ચાનક આ છે રાજેન્દ્ર શુકલનું શું કીધું છે હજો હાથ કરતાલ ને ચાણક આ છે રાજેન્દ્ર શુકલનું તો એક ફેરા ફરી નજર મારી લેજો આ પંક્તિ ઉપર બધી પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તા એ છે ગોળા સોરી ગોવારણી શું છે પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તા ક્યુ છે જમો થાર જીવન જાવ વારિક કોણે લખેલું છે તો ભૂમાનંદ સ્વામી દ્વારા લખવામાં આવેલું છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી તો જે મધ્યકાલીન જે સાહિત્યકાર હતું અઢારસો પચાસ સુધી મધ્યકાલીન સાહિત્યકાર ક્યાં લગ્ન આવેલું તું અઢારસો પચાસ હવે તમને એક પ્રશ્ન પૂછું કે મધ્યકાલીનનો અંતિમ સાહિત્યકાર કોણ હતા મધ્યકાલીન સાહિત્યનો અંતિમ સાહિત્યકાર કોણ હતા જેવી રીતના મધ્યકાલીન સાહિત્યની શરૂઆત કોણે કરી હતી નરસિંહ મહેતાએ એવી રીતના મધ્યકાલીનનો અંત અંતમાં અંત કોણે કર્યો હતો એટલે કે અંતમાં કયા સાહિત્યકાર હતા એ પણ પ્રશ્ન પૂછાય છે

તો મનનો ડગે એ કેનું છે તો મનનો ડગે એ છે ગંગા સતીનું છે અતિજ્ઞાન કેનું છે મણિશંકર રત્નજી ભટ્ટનું મનનો ડગે કેનું છે તો ગંગા સતીનું છે અતિજ્ઞાન છે મણિશંકર રત્નજી ભટ્ટનું છે અને તીર્થોત્તમ જે બાલમુકુંદ મણિશંકર દવેનું છે કેનું છે બાલમુકુદ દવેનું છે તીર્થોત્તમ ટેલ ઓફ ટ્યુ ટેલ ઓફ ટુ યુનિવર્સિટી પુસ્તકના લેખક કોણ છે તો એ છે ડૉક્ટર પીસી સી વૈધ્ય કોણ છે ડોક્ટર પીસી સી વૈધ જે ટેલ ઓફ ટુ યુનિવર્ટીસ આ પુસ્તક છે શું પુસ્તકનું નામ છે ટેલ ઓફ ટુ ટેલ ઓફ ટુ યુ યુનિવર્ટી યુનિવર્સિટીસ આ પુસ્તક છે ડોક્ટર પીસી સી વૈધનું છે ડીમ લાઈટ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન ડીમ લાઇટ એકાંકી પ્રકારનું છે ડીમ લાઇટ છે એ કોનું છે તો રઘુવીર ચૌધરીનું છે ડીમ લાઈટ નીચે દર્શાવેલ ગઝલના રચિતા કોણ છે તો નીચે છે જોયા છે એ તમને સાંભળી જશે તો એ કેનું છે બરકત વીરાણીનું છે પછી આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાતી સાહિત્યમાં ઓખા હરણ સર્જકનું નામ જણાવો તો ઓખા હરણ કેનું છે પ્રેમાનંદરેશ દલાલનું છે કેનું છે સુરેશ દલાલનું છે કે મોજાને ચિંધવા સહેલા નથી નીચેનામાંથી કોનું ઉપનામ ઘાયલ છે તો યાદ રાખજો ઘાયલ ઉપનામ કેનું છે અમૃતલાલ ભટ્ટનું છે કેનું છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું છે ઉપનામ ઘાયલ પાત્રો છેલ્લભ ની અંદર છે પૃથ્વી વલ્લભ ની અંદર આવે છે જકલા પાત્ર નીચે દર્શાવે સાહિત્ય કૃતિમાં ક્યું જોડકું સાચું છે તો જો કોઈનો લાડકવાયો કોઈનો લાડકવાયો આ છે ઝવેરચંદ મેઘાણીનું કેનું છે યાદ રાખજો ઝવેરચંદ મેઘાણીનું છે કોઈનું લાડકવાયું પછી જે જનનની જોડ સખી નહીં જડેલે લોલ બોટાદકર જનનની જોડ શક્ નહીં જડેલે લોલ એટલે મગજમાં આવું જોઈએ બોટાદકર જ રાત રહે જ્યારે પાછલી ઘટઘડી ખટઘડી તો નરસિંહ મહેતાનું છે શું કીધું છે રાત રહે જ્યારે પાછલી ખટઘડી એ છે નરસિંહ મહેતાનું ઝવેરચંદ મેઘાણીનું છે કોઈનો લાડકવાયો તો એક ફેરા નજર તમે મારી લેજો વિડીયો પ્યુઝ કરીને જે પણ ક્વેશ્ચનમાં તમને થોડું અનોખો હોય કે તમને કોઈ દિવસ એક ફેરા ન જોયો હોય તો એને તમારે વિડિયો પ્યુઝ કરીને બે થી ત્રણ વાર વાંચી લેવો ગુજરાતી સાહિત્યમાં અર્વાચિહ્નોમાં આધ્ય તરીકે જાણીતા સર્જકનું નામ જો અર્વાચિહ્નોમાં આધ્ય એટલે કે કવિ નર્મદને કહેવાય છે શું કહેવાય છે કવિ નર્મદને કહેવાય છે અર્વાચિનોમાં આધ્ય ગુજરાતી સાહિત્ય સર્જક અને તેમના સ્થળ પૈકી કઈ જોડ સાચી છે તો જે વડોદરાની અંદર છે એક જ મિનિટ ઓકે પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો છે વડોદરામાં દયારામનો જન્મ ક્યાં થયો છે જો દયારામને કહેવાય છે ભક્ત કવિ નરસિંહ મહેતાને કહેવાય જો આમાં કન્ફ્યુઝન થતા હોય ઘણી વખત કન્ફ્યુઝન થાય છે ભક્ત કવિ એટલે કોણ ભક્ત કવિ એટલે કે દયારામ ભક્ત કવિ એટલે કે દયારામને ભક્તિ કવિ એટલે કોણ

કેરો જોતાનો કોઈ પકડે કાન એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન તો અંગ્રેજી શાસનમાંથી અંજાન અંજાઈને દાસત્વની માનસિક માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ ક્યાં કવિની છે તો યાદ રાખજો દલપતરામની પંક્તિ છે સોરી જીગર અને અમી આ સાહિત્યકારની રચના કોણી છે તો જે જીગર અને અમી છે ને એ છે ચીનુલાલ શાહની છે કોની જે જીગર અને અમી એ છે ચીનુ ચુનીલાલ શાહની છે ઇંધણા વીણવા ગઈતી મોરી સૈયર ગીતના રચિતા કોણ છે તો રાજેન્દ્ર શાહ છે કોણ છે આપણા ગીત પણ સાંભળ્યું છે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર તો એ યાદ રાખજો રાજેન્દ્ર શાહનું છે જય જય ગરવી ગુજરાત એ છે કોનું કવિ નર્મદનું ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા ખાતે થયો તો ક્યાંથી તો ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા જે સુરેન્દ્રનગરની અંદર આવેલું છે પછી રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલું પુસ્તક માણસાઈના દીવા જો પહેલાં તો આ જે માણસાઈના દીવા છે ને એ કોની યાદમાં પ્રસિદ્ધ થયું છે તો જે માણસાઈના દીવા છે ને રવિશંકર મહારાજની યાદમાં અને કોના દ્વારા લખાયેલું છે કન્ફ્યુઝ ના થતા માણસાઈના દીવા એ કોની યાદમાં છે તો રવિશંકર મહારાજની યાદમાં કોને લખેલું છે તો ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે ગાંધીજીએ જેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું છે એક્ઝામમાં ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે ફ્રેન્ડ્સ કાકા સાહેબ કાલેકરને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું ગાંધીજીએ ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ગદ્યનો પિતા છે નર્મદ કોણ છે ગધ્યનો પિતા નર્મદ છે માણભટ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે તો પ્રેમાનંદ માણભટ તરીકે ખ્યાતિ મેળવનાર છે પ્રેમાનંદ તો યાદ રાખજો પ્રેમાનંદને માણભટ્ટ માણભટ્ટ પણ કહેવાય છે હજારો વર્ષની જૂની અમારી વેદના આ કાવ્ય પંક્તિ કોની છે તો ઝવેરચંદ મેઘાણીની છે કોની છે હજારો વર્ષની જૂની અમારી વેદના ઝવેરચંદ મેઘાણી પ્રખ્યાત નવલકથા સરસ્વતી ચંદ્ર કુલ કેટલા ભાગમાં છે તો જે સરસ્વતી ચંદ્ર છે ને કુલ ચાર ભાગમાં લખાયેલી છે કેટલા સરસ્વતી ચંદ્ર ચાર ભાગમાં કનૈલાલ મુનશીનું ઉપનામ શું છે તો કનૈલાલ મુનશી એનું ઉપનામ છે ઘનશ્યામ કોણ છે ઘનશ્યામ છે ને એ કનૈલાલ મુનશીનું ઉપનામ શું છે ઘનશ્યામ જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત રચ્યાનું નામ શું છે તો જે જય જય ગરવી ગુજરાત અને દીપે અરુણ એ છે નર્મદનું ઘણી એક્ઝામમાં તો આ જય જય ગરવી ગુજરાત તો પૂછાય છે તો યાદ રાખજો જય જય ગરવી ગુજરાત નર્મદ મા બાપને ભૂલશો નહીં એ કોની છે સંત પુનિત મહારાજનું છે આ જો યાદગાર ભજન છે મા બાપને ભૂલશો નહીં એક તમે ઘણી વખત આ ભજન પણ સાંભળો છે તો એ યાદ રાખજો પુનિત મહારાજનું છે સરસો ચંદ્ર એ ગોધરામ ત્રિપાઠીનું છે આગળ પ્રશ્ન આવેલો છે કેટલા ભાગમાં વહેંચાયેલું છે કુલ ચાર ભાગમાં વહેંચાયેલું છે અને સરસ્વતી ચંદ્ર તમે ટીવી સિરિયલની અંદર ટીવીની અંદર જે સિરિયલ પણ આવે છે સરસ્વતી ચંદ્ર જે ચાર ભાગમાં વહેંચાયેલું છે અને કોણે લખેલું છે ગોધરામ ત્રિપાઠીએ લખેલું છે સૌરાષ્ટ્રની રસધાર લેખક કોણ છે ઝવેરચંદ મેઘાણી કોણ છે સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી આ આત્મકથાના આત્મકથાત્મક રચના હુંડીમાં નરસિંહ મહેતાએ ખાલી જગ્યાને મહેતાને વેશમાં મદદ કરી હતી તો વેશમાં વેશમાં કેમણા શ્રી મદદ કરી હતી કવિ શિરોમણીનું માન કોને મળ્યું છે તો કવિ શિરોમણી તો પ્રેમાનંદને મળેલું છે કવિ શિરોમણીનું માન જવેચંદ મેઘાણીના જો ઝવેરચંદ મેઘાણી સર્જન તો શિવાજીનું હાલડું કૌસુંબીનો રંગ નિસર્ગ આ બધા ઝવેરચંદ મેઘાણીના છે શિવાજીનું હાલડું કોની રચ્યું છે ઝવેરચંદ મેઘાણી કૌસુંબીનો રંગ નિસર્ગ આ બધા ઝવેરચંદ મેઘાણીએ રચેલા છે તો લાસ્ટ ક્વેશ્ચન આવી ગયાનો પર્વત તારા પર્વત તારા કાવ્યના કવિ કોણ છે તો સુરેશ દલાલ છે કોણ છે પર્વત તારા કાવ્યના કવિ સુરેશ દલાલ છે તો ફ્રેન્ડ્સ આ જોયો આપણે ગુજરાતી સાહિત્યના ખૂબ જ એમપી પ્રશ્નો જે પ્રિયસ એક્ઝામમાં પૂછાયેલા અને આવનારી એક્ઝામમાં ખૂબ જ યુઝફુલ થશે તો આવી રીતના આપણે હજી ઘણા બધા ક્વેશ્ચન જે ગુજરાતી સાહિત્યના કરવાના છે જો તમે આગળ પણ આવી રીતના સારો વિડિયો જોવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોની નીચે એક રેડ કલરનું બટન હશે તેને ક્લિક કરો અને બાજુમાં જે બે લાઇકન છે તેને ક્લિક કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી આપજો એક ફેરફાર અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે પ્રશ્ન લખો હું શક્ય હશે તો તમને રિપ્લાય જરૂર આપીશ થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે